બનાસકાંઠા જિલ્લાના દાતા મુકામે મંત્રી સૌરભભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મંત્રીએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ગુજરાતના વિકાસમાં આદિજાતિ સમાજનું યોગદાન મહત્વનું છે સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસી સમાજે અનેક બલિદાન આપ્યા છે એમ કહી મંત્રીએ તેમની રાષ્ટ્રભાવનાને બિરદાવી હતી બનાસકાંઠા જિલ્લાના દાંતા મુકામે મંત્રી સૌરભભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મંત્રી શ્રીએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ગુજરાતના વિકાસમાં આદિજાતિ સમાજનું યોગદાન મહત્વનું છે સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસી સમાજે અનેક બલિદાન આપ્યા છે એમ કહી મંત્રીએ તેમની રાષ્ટ્રભાવનાને બિરદાવી હતી મંત્રી સૌરભભાઈ પટેલે કહ્યું કે રાજ્યભરના આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણની વ્યાપક સુવિધાઓ હોવાથી આદિજાતિ બાળકો સારું શિક્ષણ મેળવી રહ્યા છે પરિણામે આવતીકાલ ઉજ્જવળ અને સુખ સમૃદ્ધિ ભરી બનાવવાની છે શ્રીએ કહ્યું કે આદિવાસી લોકોના સર્વાંગી વિકાસ અને સુખાકારી માટે અમારી સરકાર મક્કમ રીતે સક્રિય અને સંકલ્પબદ્ધ છે તેમણે કહ્યું કે આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની સુવિધાઓ બહુ સારી હોવાથી આદિવાસી દીકરા દીકરીઓ ઉજ્જવળ કારકિર્દી બનાવી રહ્યા છે આદિવાસી વિસ્તારોમાં છેક છેવાડાના માણસ સુધી સરકારે યોજનાઓના લાભ અને સુવિધા પહોંચાડી છે એમ તેમણે જણાવ્યું હતું મંત્રી સૌરભભાઈ પટેલે ગુજરાતમાં વીજ સુવિધા માટે સરકાર દ્વારા કરવામાં આવેલ વ્યાપક કામગીરીની વિગતો આપી હતી મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોને પૂરતો વીજ પુરવઠો આપવામાં આવે છે તેમજ ખેડૂતોના હિત અને કલ્યાણ માટે સરકાર મક્કમ રીતે કટિબદ્ધ છે સાંસદ પર્વતભાઈ પટેલે જણાવ્યું કે રાજ્યના આદિજાતિ વિસ્તારોના ઝડપથી સર્વાંગી વિકાસ માટે સરકારે વિરાટ કામગીરી હાથ ધરી છે તેમણે કહ્યું કે તત્કાલીન મુખ્યમંત્રી અને અત્યારે શ્રી કહ્યું કે આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણની વ્યાપક સુવિધાઓ લીધે આ વિસ્તારમાં ઝડપભેર આદર્શ અને સમૃદ્ધ સમાજનું નિર્માણ થઈ રહ્યું છે આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિડીયો કોન્ફરન્સ માધ્યમથી ગાંધીનગર શુભેચ્છાઓ પાઠવી હતી જેનો જીવંત પ્રસારણ ઉપસ્થિત લોકોએ નિહાળ્યું હતું આ પ્રસંગે ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી ગાંધીનગર દ્વારા કાર્યરત મોડલ સ્કૂલ દાંતા તથા કન્યા સાક્ષરતા નિવાસી શાળા ગઢમહુડીના નવીન શૈક્ષણિક સ્કૂલનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમ દરમિયાન મંત્રી અને મહાનુભાવોના હસ્તે આદિજાતિ લાભાર્થીઓને જમીનની સનદો તેજસ્વી વિદ્યાર્થીઓને રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ મેળવનાર વિરોધ તથા વિવિધ યોજનાઓના લાભાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કલેક્ટર સંદીપ સાંગલે જિલ્લા વિકાસ અધિકારી અજય દહિયા પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પ્રજાપતિ આસી કલેક્ટર જીલોવા યુજીવીસીએલના મુખ્ય ઇજનેર એલ એ ગઢવી જિલ્લા પુરવઠા અધિકારી અને અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના વહીવટીદાર એસ જે ચાવડા અગ્રણીઓ સર્વ માધુભાઈ રાણા શ્રી એલ કે બારડ પ્રાયોજના વહીવટદાર ઠાકોર દાતા મામલતદાર તથા આદિજાતિ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ લાઈવ ગુજરાત ન્યૂઝ